હેલો એવરીવન, હું છું શિવ બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે કરીશું ખજૂરી ચોટલી. ખજૂરી ચોટલી લેવા માટે આપણે સૌ પ્રથમ તો લો બન બનાવીશું. લો બન બનાવ્યા પછી આપણે જે પાર્ટેશન પાડીશું, બે પાર્ટેશન પાડ્યું છે, ત્યાંથી નાની ફ્લિપ્સ લઈને આપણે પછી ત્યાંથી આપણે બે તેના બે પાર્ટ પાડવાના છે. હવે આ બે પાર્ટ આપણે પાડ્યા છે, પછી એક બંને ફ્લિપ્સ આપણે નીચેથી જ લેવાની છે. જે નીચેના પાર્ટેશન છે ત્યાં આ સાફ કરીને આપણે આપણે જે ફ્લિપ્સ લીધી છે પાછળથી એ પાછી આમ ટ્વિસ્ટ કરવાની છે. પછી આપણે આગળથી લેવાની છે, હાફ હાફ પાર્ટેશનમાં જ લેવાની છે. જે આ ફ્લિપ્સ છે એ ભેગી નથી કરવાની, આપણે અલગ અલગ ફ્લિપ્સ રાખવાની છે. પછી આગળથી આપણે લેશું, જે છે એ ફ્લિપ્સ નીચે જવા દેવાની છે, પાછી પાછળથી લેવાની છે આપણે. ઈ ફ્લિપ્સ જે છે આપણે તે નીચે જ રાખવાની છે, નીચે ના કરી દેવાની છે. અને છેક સુધી આપણે બે જ પાર્ટેશન લેશું. જો તમે ત્રીજું પાર્ટેશન કરશો એમાં તો તે સાદા ચોટલો થઈ જશે. હવે આપણે અહીંયા સુધીની જ લેવાની છે આ ચોટલી, પછી તેને સેજ આમ પુલિંગ કરી દેવાનું છે જેથી કરીને લુક સારો આવે. તમે જોઈ શકો છો. હવે જે આપણે બે પાર્ટેશન છે તે એમને એમ જ રહેવા દેવાના છે. હવે નીચેથી ફ્લિપ્સ લઈને આપણે ટ્વિસ્ટ કરતી જવાની છે. એને જે આપણે ફ્લિપ્સ લઈએ છે એ એકદમ પતલી પતલી લેવાની છે. તમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય તે જેટલી જેટલી પતલી ફ્લિપ્સ લીધી હોય તેટલી પતલી પતલી છેક સુધી આપણે લોક કરીએ ને ત્યાં સુધી આપણે એટલી એટલી ફ્લિપ્સ લેવાની છે. ને આપણે થોડું થોડું પુલિંગ કરતા જશું. આપણે આમાં આ બન વગરની પણ થઈ શકે છે, બન લેવાની કોઈ જરૂર નથી. આપણે છેક સુધી પતલી પતલી ફ્લિપ્સ લેતા જશું. તમે જેટલી પતલી ફ્લિપ્સ રાખશો એટલો તમારો દેખાવ સારો આવશે. સ્લીપ્સ હંમેશા નીચેથી જ લેવાની રહેશે. એકદમ ખુલ્લી ખુલ્લી ચોટલી આપણે રાખવાની છે. અને આપણે લોક કરવી હોય તો લોક, અને આપણે રબર બેન્ડ કરવું હોય તો રબર બેન્ડ, બંને કરી શકીએ છીએ આપણે. આપણે એક સાઈડ ની ચોટલી લેવાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ચોટલીને એકદમ ખુલતી ખુલતી રાખવાની છે. હવે આપણે લેશું બીજી સાઈડ ની ચોટલી. જે સ્ટાર્ટિંગમાં લે તે ફ્લિપ્સ થોડીક જાડી રાખવાની છે. હવે
હવે તે ફ્લિપ્સ આપણે જે પાર્ટ પાડે છે તેના આપણે બે પાર્ટ પાડવાના છે. પહેલા તો અંદરની ફ્લિપ્સ લેવાની છે. આ ત્રણ પાર્ટેશન ની નહીં આવે, બે જ પાર્ટેશન ની થશે. તમે જે ત્રીજું પાર્ટેશન લ્યો છો એની સાથે જોઈન્ટ નથી કરવાનું. અને આ ચોટલી અહીંયા આખી પણ નથી લેવાની, આપણે હાફ જ લેવાની છે. પછી હાફ લઈને આપણે તેના તેના સ્લીપ્સ આપણે ઉમેરતા જશું. તમે આખી લેશો તો તેનો ઉઠાવ નહીં આવે. અને સરખું આપણે પુલિંગ પહેલેથી જ કરતું જાણવું છે જેથી આપણી હેરસ્ટાઈલ સરખી દેખાય. ને ફ્લિપ્સ પણ આપણે સરખી રીતે જ લેવાની રહેશે. છેક સુધી આપણે લેતા જશું એવી જ રીતે એકદમ પતલી પતલી ફ્લિપ્સ લઈને આપણે એડ કરતા જશું. ને તેને સરખી રીતે આપણે સ્પ્રેડ કરવાની છે. બંને બાજુ સરખી જ રાખવાની છે. હવે આપણે એને લોક નહીં કરીએ, પણ રિંગ રબર બેન્ડ થી આપણે લોક કરીશું. પિન થી લોક નથી કરવાની. બંને ચોટલી ભેગી કરીને આપણે રબર થી લોક કરીશું. ચોટીને આપણે લોક કરી છે તેના હેર છે તેમાં ને તેમાં આપણે પાછી ખજૂરી ચોટલી વાળીશું. આપણે છેક સુધી આપણે તેની પણ આપણે ખજૂરી વાળીશું, અથવા તો આપણે વચ્ચે રબર બેન્ડ કરતું જવું હોય, લોક કરતી જવી હોય તો આપણે એ પણ કરીશું. આપણે થોડીક ખજૂરી ચોરલી લઈને તેને પાછું રબર બેન્ડ કરીશું. હવે આપણે રબર બેન્ડ કરી દીધું, પછી પાછી આપણે ખજૂરી ચોટલી લેશું. ચોટલી આપણે પાછી થોડીક ગૂંથાઈ ગઈ છે તો પાછું એક રબર બેન્ડ કરીશું આપણે. પાછો હવે લાસ્ટ એક વાર આપણે કરી નાખશું ખજૂરી ચોટલી. આપણે જેટલી ફ્લિપ્સ લઈએ બધી નીચેથી જ લેવાની છે અને પાછી નીચેની તરફ જવા દેવાની છે, એટલે બંને બાજુ સેમ આવશે.
પાછી આપણે થોડી ખજૂરી ચોટલી થઈ ગઈ છે એટલે આપણે રબર બ્લેન્ડ કરી દેશું. પછી જે છે તેને આપણે ફોર્મ કરી દેશું. તમે જોઈ શકો છો આપણે આને સરખી રીતે ફૂલિંગ કરી દેશું, વીખી નાખશું. તમે જોઈ શકો છો